हेलो स्टूडेंट्स, आनाथी આગળના લેક્ચરમાં આપણે વિચરણ અને પ્રમાણિત વિચલનની વાત કરી હતી, રાઈટ? કે આપણે જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે વિચરણ અને પ્રમાણિત વિચરણ જે છે એ કઈ રીતે શોધી શકીએ, રાઈટ? સો આઈ હોપ કે એની ફોર્મ્યુલા જે છે તમને પ્રોપરલી ખબર પડી હશે અને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે આપણે એક્ઝેક્ટલી પ્રમાણિત વિચલનમાં કરવાનું શું છે, રાઈટ? સો ત્યાં આપણે જોયું હતું કે આપણે જે માનાંક લેતા હતા એને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું હતું, વર્ગમાં, રાઈટ? સો હવે એ જ વસ્તુમાં આગળ કે જેવી રીતે આપણે સરેરાશ વિચલનમાં અલગ અલગ સૂત્રો જોયા હતા, એવા જ થોડા ઘણા સૂત્રો આપણે પ્રમાણિત વિચલન માટે બી જોવાના છે. જસ્ટ થોડો ઘણો ચેન્જીસ હશે, રાઈટ? અને આપણે દરેક જે સૂત્ર છે એને બે વેઝથી જોઈશું કે આપણે કઈ રીતે એનો આન્સર જે છે શોધી શકીએ, રાઈટ? પછી બંનેમાંથી જે બી આન્સર આપણાને, જે બી ફોર્મ્યુલા તમને લોકોને પ્રિફર હોય તમે યુઝ કરી શકશો, રાઈટ? સો આજે આપણે વાત કરવાની છે કે અસતત આવૃત્તિ વિતરણનું પ્રમાણિત વિચલન, રાઈટ? હવે અવર્ગીકૃત માહિતી માટે વિચરણ અને પ્રમાણિત વિચરણ કઈ રીતે શોધવાનું એ આપણે જોયું હતું, રાઈટ? હવે વર્ગીકૃત માહિતીની વાત આવે તો વર્ગીકૃત માહિતીમાં આપણી પાસે બે આવૃત્તિ વિતરણ હશે. પહેલું હશે અસતત અને બીજું હશે સતત, રાઈટ? સો બંને માટેના સૂત્રો છે એ આપણે જોઈશું, રાઈટ? બટ એના પહેલાં એક નાનકડું સૂત્ર છે જેની આપણે ચર્ચા કરવાની છે કે આપણે જોયું હતું કે જ્યારે તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, સોરી, તમને અવર્ગીકૃત માહિતી આપી હોય તો એ કેસમાં આપણે પ્રમાણિત વિચલનનું એક સૂત્ર જોયું હતું, રાઈટ? તો શું હતું એ સૂત્ર? કે સિગ્મા સ્ક્વેર વિચરણ માટે આપણે લખવું હોય તો 1/n સમેશન i=1n xi-x̅2, રાઈટ? હવે આ જ સૂત્રને તમારે બીજી રીતે લખવું હોય, રાઈટ? સો તમે કઈ રીતે લખી શકો, રાઈટ? તો યા તો તમે અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્ર યુઝ કરો જે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં જોયું, રાઈટ? અધરવાઇઝ આપણી પાસે બીજું એક સૂત્ર છે કે આ જ વસ્તુને તમારે લખવી છે અલગ રીતે. તો તમે ત્યાં શું લખી શકો? તો અવર્ગીકૃત માહિતી માટે તમારે જો પ્રમાણિત વિચરણ કે વિચરણ શોધવું હોય, અત્યારે આપણે વિચરણની વાત કરીએ સો દેટ પેલું આખું રૂટ ના લખવું પડે, રાઈટ? સો ત્યાં આપણું સૂત્ર શું થઈ જશે? તો એને આપણે આ રીતે લખી શકીએ, સમેશન xi²/n-xi/n², રાઈટ? સો આ બંનેમાં આ ફોર્મ્યુલા જે છે એ ઓરમાં છે, રાઈટ? કે બંનેમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા જે છે તમે યુઝ કરી શકો. શેની માટે? અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે વિચરણ અને પ્રમાણિત વિચરણ શોધવા માટે, રાઈટ? ઓબ્વિયસ છે કે જે એન છે આપણું એ શું હશે? ઓકે, અહીંયા સ્મોલ એન જ આવશે, રાઈટ? આપણે અહીંયા શું આવશે? સ્મોલ એન, રાઈટ? કેપિટલ એન આપણે શેની માટે લખશું? આવૃત્તિઓના સરવાળા માટે, રાઈટ? તો શું કે છે અહીંયા કે આપણું કયું વર્ક ઓછું થઈ જશે આ ફોર્મ્યુલા યુઝ કરવાથી? તો કે એક્સાઇઝ આપણી પાસે ઓલરેડી હશે, ક્વેશ્ચનમાં જ આપેલા હશે, રાઈટ? તો પછી તમારે ખાલી શું કરવાનું છે? એનો વર્ગ કરવાનો છે, વર્ગ કરીને એનો સરવાળો. એવી જ રીતે એન તો તમને કુલ અવલોકનોની સંખ્યા ખબર જ છે, રાઈટ? અને આ ક્વોન્ટિટી જે છે એ તમે જોશો તો નથિંગ બટ શું છે? એક્સ બાર છે, સમેશન એક્સઆઈના છેદમાં એક્સ. એટલે શું લો છો તમે? મધ્યક, રાઈટ? અને મધ્યક આપણે શોધીએ જ છે દરેક સમમાં, રાઈટ? સો મધ્યકનો ડાયરેક્ટ વર્ગ કરી દઈશું તો આ ફોર્મ્યુલા જે છે આપણાને ઇઝીલી આન્સર આપશે, રાઈટ? સો બંને તમે ટ્રાય કરશો, બંનેમાં આન્સર સેમ મળશે. તમને જે બી પ્રિફર હોય તમે યુઝ કરી શકો, રાઈટ? બટ આ ફોર્મ્યુલા જે હમણાં સેકન્ડ ફોર્મ્યુલા આપણે જોઈ એ યુઝ કરવી આપણા માટે વધારે પ્રિફરેબલ છે, રાઈટ? બિકોઝ આપણે ત્યાં શું છે કે આખું પેલું xi-x̅ કરીને પછી એનો વર્ગ કરવાની જરૂર નથી, રાઈટ? જે વસ્તુ આપેલી છે એનો જ આપણે યુઝ કરી દેવાનો છે ડાયરેક્ટલી, કે xi આપેલા છે, રાઈટ? તો xi નો સરવાળો કરો ભાગ્યા n અને એનો આખાનો વર્ગ કરી દો એટલે આ ટર્મ તો મળી જ જશે.
અને પછી એક્સ આઈના સ્ક્વેર કરીને એનું સમીશન કરી દો, રાઈટ? સો બંને વેલ્યુ તમે મૂકશો તો તમને આન્સર મળી જશે, રાઈટ? સો ઇઝીલી તમે આ ફોર્મ્યુલાથી બી આન્સર મેળવી શકો, રાઈટ? સો આપણે સમ જોઈશું તો એમાં ઘણા બધા કેસીસ એવા છે જેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, સો આ વાત થઈ ગઈ અવર્ગીકૃત માહિતીની વાત, રાઈટ? હવે ફરી પાછા આપણે વર્ગીકૃત માહિતીમાં જોઈએ કે તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એનું એની જે ફોર્મ્યુલા છે કઈ છે, રાઈટ? સો શું કહે છે અહીંયા કે અસતત આવૃત્તિ વિતરણ છે એટલે એક્સ અને એફ આપ્યા હશે, રાઈટ? એક્સ વન એક્સ ટુ થી એક્સ એન અને એફ વન થી એફ એન, રાઈટ? તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું થશે? તો જે સૂત્ર સરેરાશ વિચલનમાં હતું એ જ ટાઈપનું, જસ્ટ ત્યાં માનાંક હતો અને અહીંયા માનાંકની જગ્યાએ શું કરી દીધું છે? વર્ગ કરી દીધું છે, રાઈટ? બીજો કોઈ જ ચેન્જીસ આમાં છે નહીં. ઓકે, સો પ્રમાણિત વિચલન જે છે એ શું કહે છે? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ, રાઈટ? કે અંડરરૂટ વન બાય એન સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વન ટુ એન એફ આઈ ઇન્ટુ એક્સ આઈ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર, રાઈટ? જ્યાં કેપિટલ એન શું હશે? તો કે આવૃત્તિઓનો સરવાળો. ઓકે, સો ઇઝીલી તમે આની કેલ્ક્યુલેશન કરી શકો, રાઈટ? તમારે થ્રુ આઉટ વર્ગમૂળ ના લખવું હોય તો તમારે શું કરવાનું? પહેલાં વિચરણ શોધી લેવાનું વર્ગમૂળ લખ્યા વગર, અને લાસ્ટમાં જે બી આન્સર વિચરણનો મળે, રાઈટ, એનું વર્ગમૂળ લઈ લેવાનું, એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે પ્રમાણિત વિચલન માટે, રાઈટ? સો આ રીતે તમે બંનેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા તમારે યુઝ કરવી હોય તો ઇઝીલી તમે કરી શકશો. ઓકે, સો આ વાત થઈ ગઈ કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો કઈ રીતે તમે આન્સર જે છે એ શોધી શકો, રાઈટ? નેક્સ્ટ આપણે જોઈએ કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો ત્યારે તમે કેલ્ક્યુલેશન જે છે એ કઈ રીતે કરી શકો. ઓકે, તો સતત આવૃત્તિ વિતરણનું પ્રમાણિત વિચલન આપણે જોવાનું છે, રાઈટ? તો સતત આવૃત્તિ વિતરણમાં તમને વર્ગો આપ્યા હશે, રાઈટ? જેવી રીતે સરેરાશ વિચલનમાં હતું એવી જ રીતે કે અહીંયા ફોર્મ્યુલા તો સેમ જ થશે બંનેઓની, સતતની અને અસતતની, રાઈટ? કે શું થશે? ફોર્મ્યુલા જે હમણાં જ જોઈએ આપણે કે અંડરરૂટ વન બાય એન સમેશન આઈ ફ્રોમ વન ટુ એન એફ આઈ ઇન્ટુ એક્સ આઈ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર, રાઈટ? હવે આ ફોર્મ્યુલા છે આપણી પાસે. હવે શું કહે છે કે આ ફોર્મ્યુલામાં ખાલી તમારી મેથડ કઈ ચેન્જ થશે? તો કે એક્સ બાર શોધવાની, એટલે કે મધ્યક શોધવાની. ત્યાં તમારે મધ્યક કઈ રીતે શોધતા હતા આપણે? તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન એફ આઈ એક્સ આઈ ડિવાઇડેડ બાય કેપિટલ એન, રાઈટ? જ્યાં કેપિટલ એન એ શું હશે? સમેશન એફ આઈ, રાઈટ? સો એક્સ બાર જે છે એ શું હશે? એફ આઈ એક્સ આઈ ડિવાઇડેડ બાય એન. તો જસ્ટ તમારે શોધવાનું ત્યાં શું થશે? આ એક્સ આઈ, રાઈટ? અસતત આવૃત્તિ વિતરણમાં એક્સ આઈ આપેલા હશે, સતત આવૃત્તિ વિતરણમાં એક્સ આઈ શોધવાના હશે, રાઈટ? સો એક્સ આઈ તમે શોધશો કઈ રીતે? તો એ તમને ખબર છે, મધ્ય કિંમત, દરેક વર્ગની મધ્ય કિંમત તમે લખી દેશો તો એ તમારું શું થઈ જશે? એક્સ આઈ થઈ જશે, રાઈટ? સો ઇઝીલી તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો, રાઈટ? હવે આ જ ફોર્મ્યુલાને અલગ રીતે તમારે રિપ્રેઝેન્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકો, રાઈટ? અહીંયા ફોર્મ્યુલા બધી બે ત્રણ છે બટ એનો મતલબ સેમ જ છે, રાઈટ? સો ખાલી એને રિપ્રેઝેન્ટ કરવાની મેથડ ડિફરન્ટ ડિફરન્ટ આપી છે. એક્ઝામમાં તમને જે બી ફોર્મ્યુલા યાદ હોય, જે બી ફોર્મ્યુલાથી તમને સમ કરવો હોય, તમે એને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, તો અહીંયા બીજી વસ્તુ આપણે જે જોવાની છે એ છે કે પ્રમાણિત વિચલન માટેનું બીજું સૂત્ર, રાઈટ? હવે બીજું સૂત્ર શું કહે છે? તો જોઈએ આપણે ડાયરેક્ટ એનું સૂત્ર જ જોઈશું, વચ્ચે આપણે સાબિતી જોવાની જરૂર નથી, રાઈટ? સો પ્રમાણિત વિચલન માટે આવું કંઈક સૂત્ર એ લોકોએ કીધું છે કે વન અપોન એન અંડરરૂટ એન સમેશન આઈ ફ્રોમ વન ટુ એન એફ આઈ એક્સ આઈ સ્ક્વેર માઇનસ સમેશન એફ આઈ એક્સ આઈ નો હોલ સ્ક્વેર, રાઈટ? હવે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ એના કરતાં આને થોડું હજુ વધારે મોડિફાય કરીશું તો એક બીજી ફોર્મ્યુલા જે છે એ આપણાને મળશે. જેવી રીતે આપણે અવર્ગીકૃત માહિતી માટે જોયું
રાઈટ. એવી જ રીતે આપણાને વર્ગ અહીંયા બી ફોર્મ્યુલા જે છે એ મળશે, રાઈટ. આમાં તમારે કેલ્ક્યુલેશન થોડીક ડિફિકલ્ટ થશે. સો એ કેસમાં આપણે શું કરીશું, તો કે આ જ વસ્તુને, આ જ ફોર્મ્યુલાને તમારે લખવી હોય, રાઈટ. તો આપણે કઈ રીતે લખી શકીએ, તો હમણાં હું ફોર્મ્યુલા લખું છું સિગ્મા સ્ક્વેર માટે, રાઈટ. એટલે કે સિગ્મા સ્ક્વેર માટે લખીશું અને પછી એનું વર્ગમૂળ લઈ લઈશું એટલે પ્રમાણિત વિચલન જે છે એ મળી જશે, રાઈટ. હવે એફઆઈ એક્સઆઈ તો તમારી પાસે છે જ, તો આની ફોર્મ્યુલા તમે બીજી રીતે લખી શકો કે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય કેપિટલ એન માઇનસ સમેશન એફઆઈ એક્સઆઈ ડિવાઇડેડ બાય એન હોલ સ્ક્વેર, રાઈટ. સો અગેન અહીંયા તમને ફાયદો શું થશે, તો કે તમારી જે આ ટર્મ છે એ તમારું શું છે, મધ્યકનો વર્ગ, રાઈટ. અને મધ્યકનો વર્ગ કરવા આપણા માટે ઇઝી છે, મધ્યક તો આપણે શોધીશું જ, રાઈટ. સો એફઆઈ એક્સઆઈ તમને આપેલું હશે તો કોઈ નવી વસ્તુ તમારે શોધવાની જ નથી, જસ્ટ એ બંને કોલમનો તમારે શું કરવાનો છે, ગુણાકાર, રાઈટ. અને બીજું શું કરવાનું, તો કે અહીંયા એફઆઈ અને એક્સઆઈનો હોલ સ્ક્વેર, તો જે બી એક્સઆઈ આપ્યા છે એનો વર્ગ કરવાનો અને એને એફઆઈ સાથે ગુણી દઈશું અને પછી એ જે આખી કોલમ છે એના બધા જ પદોનો સરવાળો ડિવાઇડેડ બાય એન, રાઈટ. સો આઈધર આપણે લોકો સતત આવૃત્તિ વિતરણ માટે તમને મેઇન જે ફોર્મ્યુલા આપી એ યુઝ કરી શકો, અધરવાઇઝ આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, રાઈટ. સો બંનેમાંથી આપણાને જે બી ફોર્મ્યુલા પ્રિફર હશે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે જે સમ્સ છે એ કરીશું, રાઈટ. સો તમારે બંને ફોર્મ્યુલા જે છે એ નોટ ડાઉન કરીને રાખવાની છે, ઓકે. સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ્યુલા લખવાની છે, પહેલાં પહેલાં અવર્ગીકૃત માહિતી માટે, પછી વર્ગીકૃત માહિતીમાં બી અસતત આવૃત્તિ વિતરણ માટે, અને આ ફોર્મ્યુલા જે જોઈએ શેની માટે હતી, સતત આવૃત્તિ વિતરણ માટે, રાઈટ. સો ત્રણે ત્રણ ફોર્મ્યુલા જે છે તમારે ધ્યાનમાં રાખવાની, બંનેની જે રિપ્રેઝેન્ટેશનની અલગ અલગ મેથડ છે એ બી તમારે ધ્યાનમાં રાખવાની, રાઈટ. સો આ વાત થઈ ગઈ કે કઈ રીતે આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન જે છે એ શોધી શકીએ, ઓકે. હવે નેક્સ્ટ શું કહે છે કે આપણે જોવાનું છે શું, તો કે ટૂંકી રીત, જેવી રીતે આપણે સરેરાશ વિચલનમાં ટૂંકી રીત જોઈતી. હવે ટૂંકી રીતમાં તમને યાદ હશે કે આપણે કઈ મેથડ જોઈતી, તો કે ધારેલા મધ્યકની રીત, રાઈટ. સો એ જ પ્રોસેસ જે છે તમારે અહીંયા ફોલો કરવાની છે, કે અહીંયા આપણે શું કરીશું, ધારેલો મધ્યકવાળી રીતથી આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન કઈ રીતે શોધી શકીએ એની વાત કરીશું, ઓકે. સો નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ શું છે, તો કે વિચરણ અને પ્રમાણિત વિચલનની શોધવાની ટૂંકી રીત, રાઈટ. સો ટૂંકી રીતમાં ફરીથી રિકોલ કરી લઈએ કે તમારે સ્ટેપ શું હતા, તો કે તમે મધ્યક જે છે એ ધારી લેતા હતા સ્મોલ એ, રાઈટ. અને પછી આપણે એક્સ બારની કેલ્ક્યુલેશન કરતા હતા. એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર શું હતું, તો કે એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ ડિવાઇડેડ બાય એન ઇન્ટુ એચ, જ્યાં એચ શું હતો, વર્ગ લંબાઈ, રાઈટ. સો ટૂંકી રીતમાં તમારે ખાલી મધ્યકની આ ફોર્મ્યુલા પર જ ફોકસ કરવાનું હતું, પાછળની જે ફોર્મ્યુલા છે એ તો સેમ જ હતી, રાઈટ. સો અહીંયા શું કરીશું આપણે, કે મધ્યકને તો આ જ રીતે શોધીશું, બટ જે આપણે જોવાનું છે મેઇન કે પ્રમાણિત વિચલન કે વિચરણ તમારે શોધવું હોય તો એને તમે કઈ રીતે શોધી શકો, રાઈટ. સો એ જ વસ્તુ હું તમને ટેક્સ્ટ બુકમાં પ્રૂફ આપ્યું છે, પણ પ્રૂફમાં જવાની જરૂર નથી, ઇઝી કેલ્ક્યુલેશન છે. અહીંયા એ લોકોએ ડીઆઈની જગ્યાએ વાયઆઈ લીધું છે, નોટેશન અલગ અલગ હોઈ શકે, રાઈટ. યુઆઈ વાયઆઈ ડીઆઈ, રાઈટ, એ બધામાંથી કોઈ પણ નોટેશન હોય, મ્યુઆઈ હોય છે ઘણી વખત, રાઈટ. સો એ બધાનું મિનિંગ એક જ છે કે તમારે ત્યાં કરવાનું શું છે, એક્સઆઈ માઇનસ એ અપોન એચ,
જ્યાં એ શું હશે ધારેલો મધ્યક અને એચ શું હશે આપેલા વર્ગની વર્ગ લંબાઈ, રાઈટ? તો વાય આઈ આપણાને મળી ગયું, રાઈટ? અને વાય આઈ મળ્યું તો હવે આપણે શું કરવાનું? તો કે જે આપણો ફાઇનલ મધ્યકનો આન્સર હતો એ શું હતો હમણાં જ આપણે જોયું, રાઈટ? ઓકે, સો મધ્યકમાં આપણે શું જોયું હતું? એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એચ ઇન્ટુ વાય બાર, અને વાય બાર એ નથિંગ બટ વાયનો મધ્યક, એટલે એને તમે આ રીતે જ લખી શકો કે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એ એટલે ધારેલો મધ્યક પ્લસ વાય બાર એટલે શું છે? તો કે સમેશન એફ આઈ વાય આઈના છેદમાં એન, વાય આઈના જે ઘટકો આપણાને મળ્યા એનો મધ્યક, એટલે આપણે શું કહીશું એને વાય બાર, રાઈટ? અને આ નથિંગ બટ મધ્યકનું જ છે સૂત્ર, રાઈટ? અને ઇન્ટુ એચ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું શોધીશું? મધ્યક શોધીશું ટૂંકી રીતમાં, રાઈટ? જ્યારે બી તમને ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો કીધો હોય ત્યારે આપણે આ રીતે શું કરીશું? મધ્યક શોધીશું, ઓકે? અને એના પછી તમને શું કીધું છે? પ્રમાણિત વિચલન શોધવાનું કીધું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, રાઈટ? બટ અગેન આ સૂત્રમાં શું છે કે તમારે થોડીક કેલ્ક્યુલેશન વધારે છે, તો એ કેલ્ક્યુલેશનને રિડ્યુસ કરવું હોય તો આ સૂત્રને બી આપણે થોડુંક અલગ વેમાં રિપ્રેઝેન્ટેશન કરી શકીએ, રાઈટ? અને એ રિપ્રેઝેન્ટેશન શું છે તો આપણે ત્યાં સૂત્રને કઈ રીતે લખી શકીએ તો જોઈએ. તો સૂત્ર શું થશે એ કેસમાં? કે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર. સી સ્ક્વેર એટલે વર્ગ લંબાઈનો સ્ક્વેર, રાઈટ? સમેશન એફ આઈ ડીઆઈ. હવે તમે ડીઆઈ લખો કે વાય આઈ લખો, બંને સેમ જ છે. તમારે ધારેલા મધ્યકની રીતથી શોધવાનું છે, રાઈટ? ડિવાઇડેડ બાય ડીઆઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય એન માઇનસ સમેશન એફ આઈ ડીઆઈ ડિવાઇડેડ બાય એન હોલ સ્ક્વેર એન્ડ બ્રેકેટ ઓવર. હવે આ બંને ફોર્મ્યુલામાં વધારે ફરક નથી, થોડા ઘણા ચેન્જીસ કર્યા છે. આપણે એનને બંનેના ડિવાઈડમાં લઈએ છીએ, ત્યાં કોમન કાઢીને મલ્ટિપ્લિકેશનમાં લખેલું છે, રાઈટ? સો બંનેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા જે છે તમે લોકો યુઝ કરી શકો, ઓકે? સો જ્યારે બી તમને ટૂંકી રીતનો ઉપયોગ કરીને વિચરણ કે પ્રમાણિત વિચલન શોધવાનું કીધું હોય તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવાનો. એના માટે સૌથી પહેલાં તમારે ડીઆઈ કો કે વાય આઈ કો એ શોધવું પડશે, અને એ કઈ રીતે શોધવાનું એ બી તમને લોકોને ખબર છે, રાઈટ? હમણાં જ આપણે એનું સૂત્ર જોયું, ઓકે? સો આ ત્રણ સૂત્રો જે છે મેઇનલી તમારે ધ્યાનમાં રાખવાના છે, રાઈટ? સો આપણે અત્યાર સુધી કેટલા સૂત્રો જોયા? તો કે બધા જ તમારે નોટ ડાઉન કરવાના. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે વિચરણ અને પ્રમાણિત વિચલનની વ્યાખ્યા, રાઈટ? અવર્ગીકૃત માહિતી માટે એના સૂત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા એ. એના પછી અસતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર અને સતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર, રાઈટ? અને સતત આવૃત્તિ વિતરણમાં બી ટૂંકી રીત માટે તમે કયા સૂત્રનો ઉપયોગ કરી શકો એની ચર્ચા કરી, રાઈટ? બંને બધા જ કેસમાં મેં તમને ઓલમોસ્ટ બે બે સૂત્રો કીધા છે, રાઈટ? અને એક તમને ટેક્સ્ટબુકમાં બી અલગથી આપેલું છે, તો એ ત્રણમાંથી તમને જે પ્રિફરેબલ હોય આપણે યુઝ કરી શકીએ, રાઈટ? સો સમ કરીશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું, બટ આ બધી જ ફોર્મ્યુલા જે છે તમારે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરીને રાખવાની છે, ઓકે? સો દેટ આપણે જ્યારે સમ સ્ટાર્ટ કરીએ ત્યારે તમને વધારે પ્રોબ્લેમ થાય નહીં, ઓકે? સો આ બધી ફોર્મ્યુલા તમારે નોટ ડાઉન કરવાની છે અને લર્ન કરવાની છે. નેક્સ્ટ વિડીયોથી આપણે આપણું સ્વાધ્યાય 15.2 જે છે એ સ્ટાર્ટ કરીશું, ઓકે? થેન્ક યુ.